हेलो बाळ मित्रो, नमस्ते। केम छो बधा? ધોરણ 3માં આપણે ચોથી કવિતા પૂર્ણ કરી રહ્યા છીએ અને એના અંદર જે અભ્યાસો આપેલા છે એ હું તમને સમજાવીશ। એના અંદર પાર્ટ 3 છે, શબ્દ બનાવો। આ ગોળની અંદર વે લખેલો છે અને દરેકની સામે તીર દોરેલી છે, જેમાં પહેલો શબ્દ બનેલો છે વે દ। એવી જ રીતે આ એક શબ્દથી આપણે બે અનેક શબ્દ પણ બનાવવાના છે। એવી જ રીતે આ વે લખેલો છે તો વેની સામે ર લગાડશો તો શું થઈ જશે? વેર। શું થશે? વેર। એવી જ રીતે આ છે વે, વે સાથે ગનો ઉપયોગ કરશું તો શું થશે? વેગ। આ ગોળમાં જે એક શબ્દ આપેલો છે વે, એના દ્વારા આપણે શબ્દ બનાવીશું ત્રણેયના। આને આના સાથે જોડશું તો વેદ થશે, વેર, વેગ, વેગ। આપણે શબ્દ બનાવવાના છે, એક શબ્દથી અનેક શબ્દ બનાવવાના છે। એવી જ રીતે નંબર 2 ઉપર છે, આને આવી રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ વને આના સાથે નથી જોડવાનું, હવે દરેક શબ્દને એક અક્ષર સાથે એના શબ્દ બનાવવાના છે। જેવી રીતે તમને પહેલો આપેલો છે કે સેવ, હવે આ શબ્દથી અનેક શબ્દ બનશે, એક અક્ષરથી અનેક શબ્દ, ત્યાં એક અક્ષર વડે અનેક શબ્દ બનાવતા હતા, એવી જ રીતે આ અક્ષર વડે દરેક શબ્દનો મેળાપ કરવાનું છે। સેવ તમે બનાવશો તો શબ્દ બનવું જોઈએ, આ શબ્દ નહીં બને, વસે, આવી રીતે કોઈ શબ્દ બનશે નહીં। દેવ એ પણ કોઈ છોકરાનું નામ બનશે, આપણે લખતા જશું અને બોલતા જશું એટલે આપણે સારી રીતે સમજમાં આવી જશે। વાવ, વાવ। આ સ્વાધ્યાયની અંદર આપણે વથી વેથી દરેક શબ્દ બનાવશું, વેદ, વેર, વેગ। એવી જ રીતે બીજામાં આ વ સાથે આ અક્ષરોનો મેળાપ કરવાનું છે, તો સેવ, દેવ, વાવ। હું આશા રાખીશ કે તમને આ શબ્દ બનાવતા આવડી જશે, તમે આ વિડીયો જોઈ અને સારી રીતે સાંભળવાનું છે તો તમને જલ્દી આવડી જશે। અસ્તુ।